आप सब विद्यार्थी मित्रों स्वागत छे। माल वेचाण धारो 1930 ની આપણે ચર્ચા કરી રહ્યા છે એકમ 1 ની। આજનો પ્રશ્ન જોઈએ મિત્રો। આ અગાઉ આપણે નિશ્ચિત માલ કે મુકરર માલની માલિકીની ફેરબદલીના નિયમો સમજી ગયા હતા। આજે આપણે બીજા વર્ણનનો અથવા બીજા પ્રકારના માલની માલિકીની ફેરબદલીના નિયમો સમજવાનો પ્રયત્ન કરશું આ સેશનની અંદર। એટલે આજે આપણે ફોકસ કરવાના છીએ અનિશ્ચિત માલ કે બિન મુકરર માલની માલિકીની ફેરબદલીના નિયમો જણાવો અથવા સમજાવો। મિત્રો, તમને સૌને રિક્વેસ્ટ છે, જ્યારે પણ તમે આ પ્રશ્ન તૈયાર કરવા બેસો ત્યારે ખાસ પહેલા અનિશ્ચિત માલ શું છે, જેનું બીજું નામ બિન મુકરર માલ શું છે, એ જરાક સમજીને જો તમે આ નિયમો સમજવા જશો ને તો તમને ખૂબ સરળ લાગશે। તો પહેલા માલના પ્રકારો તમે વ્યવસ્થિત જાણી લો, સમજી લો અને પછી જો આ નિયમો સમજવા તમે જશો તો સરળ રહેશે। તો પ્રસ્તાવના જોઈએ, અનિશ્ચિત માલની માલિકીની ફેરબદલી અંગેના નિયમો માલ વેચાણ ધારાની કલમ 18 અને 23 માં આપવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે। પહેલા તો મિત્રો, અનિશ્ચિત માલ એટલે શું એ નિશ્ચિત કરવું છે તમારે। નિશ્ચિત માલ કેવો માલ હોય કે સાહેબ જેને ઓળખવામાં આવે છે અને તે અંગેની કબૂલાત કરવામાં આવે તો આપણે કહી શકીએ છીએ કે સાહેબ તે નિશ્ચિત માલ છે, તે નિશ્ચિત માલના વેચાણની કરાર કરવામાં આવ્યો છે। અનિશ્ચિત માલમાં ઉલટું, જે માલને ઓળખવામાં આવ્યો નથી, જેની પસંદગી કરવામાં આવી નથી અને તે અંગેની કોઈ કબૂલાત થઈ નથી, અહીં ફક્ત વર્ણન કરવામાં આવ્યું હોય માલ, અનિશ્ચિત માલની અંદર ફક્ત માલનું વર્ણન જ કરવામાં આવે છે અને વર્ણનના આધારે બસ માલ નક્કી થાય છે, પણ ખરેખર એની ઓળખ ફાઇનલ થતી નથી, નિશ્ચિત થતી નથી। એને આવા પ્રકારના માલને આપણે અનિશ્ચિત પ્રકારનો માલ કહીએ છીએ અને તેવા પ્રકારના માલનો વેચાણ થાય છે। એટલે તમે 10 વસ્તુ જુઓ છો અને 10 વસ્તુમાંથી તમને જે 2 કે 1 વસ્તુ ખરીદવાની છે તે તમે નિશ્ચિત કરી નથી, એ નિશ્ચિત કરવાની બાકી છે, એ પ્રક્રિયાને આપણે અનિશ્ચિત માલ કહી શકીએ છીએ। હવે આવા માલની ફેરબદલી માલિકીની ફેરબદલીના અંગેના નિયમો કલમ 18 અને 23 એવી રીતના 2 કલમની અંદર એના નિયમો આપવામાં આવ્યા છે। તો પહેલા કલમ 18નો નિયમ સમજીએ। નિયમ 1, કલમ 18 મુજબ જ્યારે અનિશ્ચિત માલના વેચાણનો કરાર હોય ત્યારે જ્યાં સુધી માલ નિશ્ચિત ન થાય ત્યાં સુધી ખરીદનારની તરફેણમાં માલિકીની ફેરબદલી થતી નથી। જ્યાં સુધી માલ નિશ્ચિત ન થાય ત્યાં સુધી, તો જ્યાં સુધી માલ નિશ્ચિત ન થાય ત્યાં સુધી તેવા પ્રકારના માલની માલિકીની ફેરબદલી થતી નથી। એટલે જ્યાં સુધી અનિશ્ચિત માલમાંથી માલને નિશ્ચિત સ્વરૂપમાં આપણે ફેરવશું નહીં, નક્કી નહીં કરશું કે ખરેખર આપણે કઈ વસ્તુ ખરીદવાની છે, ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી અશક્ય છે, એમ સમજી શક્ય જ નથી। તમે 10 વસ્તુ જોઈ હોય તે 10 વસ્તુમાંથી જ્યાં સુધી 1 વસ્તુ નિશ્ચિત નહીં કરો ત્યાં સુધી બધું અનિશ્ચિત જ છે। 10 વસ્તુમાંથી તમને જે 1 વસ્તુ ખરીદવાની છે જ્યાં સુધી તમે નક્કી ન કરો, ઓળખો નહીં, પસંદગી નહીં કરો, તે અંગેની કબૂલાત નહીં કરો ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી શક્ય જ નથી। એટલે અનિશ્ચિત માલની અંદર એના માલના માલિકીની ફેરબદલી જો કરવી હોય તો તે અંગેનો પહેલો નિયમ જ એ છે કે એ અનિશ્ચિત માલને આપણે પહેલા નિશ્ચિત કરવો પડે તો જ માલની માલિકીની ફેરબદલી થશે। ઉદાહરણ લઈએ આ મુદ્દા પર, અના ગોડાઉનમાં આ એક સરસ મજાનો કેસ છે, અંબાલાલ એન્ડ શેફિયર એન્ડ કંપની વર્સિસ એક્સપ્રેસ ન્યૂઝપેપર લિમિટેડ 1968નો આ કેસ છે। તો જરાક તેની ડિટેલ લઈએ। અના ગોડાઉનમાં 100 કોથળા ઘઉંના પડેલા છે અને બ તે પૈકી 10 કોથળા ઘઉં ખરીદવાનો કરાર કરે છે। અના ગોડાઉનમાં અ કોણ છે મિત્રો? અ છે વેચનાર અને બ છે ખરીદનાર। હવે અના ગોડાઉનમાં 100 કોથળા ઘઉં પડેલા છે, તેમાંથી 10 કોથળા ઘઉં ખરીદવાનો કરાર કરે છે, પણ 100માંથી 10 કયા એ એક મોટો પ્રશ્ન છે। અહીં જ્યાં સુધી અ 10 કોથળા અલગ રાખે નહીં ત્યાં સુધી માલની માલિકી બને મળે નહીં,
એટલે 10 છૂટા પાડવા પડશે ને, 100 માંથી 10 કોથળા છૂટા પાડવા પડશે, અલગ કરવા પડશે, જ્યાં સુધી સેલર એટલે કે મિસ્ટર એ અનામની વ્યક્તિ એ કાર્ય કરશે નહીં, એ પ્રક્રિયા પૂરી કરશે નહીં, ત્યાં સુધી બ ને માલિકી મળવાની નથી, અનિશ્ચિત છે. 100 માંથી 10 કયા તે હજી અનિશ્ચિત છે. નિશ્ચિત ક્યારે થશે? 100 માંથી જ્યારે 10 છૂટા પાડવામાં આવશે ત્યારે એ અનિશ્ચિત માલ નિશ્ચિત બનશે કે ભાઈ 100 માંથી આ 10 કોથળા આપવાના છે, અલગ કરી નાખ્યા છે, આ જ આપવાના છે, વાત પૂરી. બીજા શબ્દોમાં કહીએ તો માલ મુકરર કર્યા પછી જ ખરીદનારને તેની માલિકી મળે છે, તેની જ હમણાં આપણે ચર્ચા કરી. જ્યાં સુધી માલ મુકરર ન થાય, નિશ્ચિત ન થાય, ખરીદનારને માલિકી મળી જ નહીં શકે. ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ઠરાવ્યું છે કે માલને નિશ્ચિત કરવો એ માલિકીની ફેરબદલી માટેની એક પૂર્વ શરત છે. એટલે અનિશ્ચિત માલમાંથી જ્યાં સુધી તમે માલને નિશ્ચિત ન કરો, નક્કી નહીં કરો કે કયો માલ જોઈએ છે, એની ઓળખ ન કરો, પસંદગી ન કરો, માલ છૂટો ના પાડો, ત્યાં સુધી માલની માલિકીની ફેરબદલી શક્ય નથી, બલ્કિ આ પૂર્વ શરત છે, એવું કોર્ટે ઠરાવ્યું છે મિત્રો આ કેસના ચુકાદાની અંદર. તો પહેલો નિયમ કલમ 18 મુજબનો સમજી ગયા કે અનિશ્ચિત માલને નિશ્ચિત કરશો ત્યારે જ માલની માલિકીની ફેરબદલી શક્ય છે અથવા થશે, એ આપણે નિશ્ચિત કર્યું. હવે 23ની કલમ પર આવીએ. 23ની કલમની અંદર બે નિયમો છે, એક 23(1) મુજબ નિયમ છે ને, આગળ વધશું ત્યારે 23(2) મુજબનો નિયમ જોઈશું. તો નિયમ 2 પર આવીએ. કલમ 23 પેટા કલમ 1 મુજબ સમજીએ, જ્યારે અનિશ્ચિત માલ કે ભવિષ્યનો માલ વર્ણનથી વેચવાનો કરાર કરવામાં આવ્યો હોય ત્યારે, અહીં બે શબ્દો બે પ્રકારના માલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે તમને અનિશ્ચિત માલના સ્વરૂપમાં આ પ્રશ્ન પૂછે, અથવા જો ભવિષ્યના માલના સ્વરૂપમાં પણ આ પ્રશ્ન પૂછે તો તમે આ રીતની ચર્ચા કરી શકો છો. ભવિષ્યનો માલ પૂછે તો તમે કલમ 23(1) અને કલમ 23(2)ની ચર્ચા વિસ્તૃત ચર્ચા કરી શકો છો. અનિશ્ચિત માલ પૂછે તો 18 કલમ 18 નો પણ ઉલ્લેખ થઈ શકે છે, અને સાથે સાથે આ બે કલમ 23(1) અને 23(2)ની ચર્ચા કરી શકો છો. તો હવે જઈએ, જ્યારે નિશ્ચિત માલ કે ભવિષ્યનો માલ વર્ણનથી વેચવાનો કરાર કરવામાં આવ્યો હોય ત્યારે, અહીં શબ્દનો ઉપયોગ કર્યો છે વર્ણનથી વેચવાનો કરાર કરવામાં આવ્યો હોય ત્યારે, વર્ણન શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે માલનું વર્ણન થઈ જાય છે કે તમને કયો માલ જોઈએ, કેવો માલ જોઈએ, ભાઈ અમૂલનું જ બટર જોઈએ, તો તમે વર્ણન કરી નાખો છો અને એ જ માલ તમને મળવો જોઈએ. આ એક ઉદાહરણ આપ્યું તમને, વર્ણનના આધારે માલનું વેચાણ એ આપણે સમજી ગયા છે. તો નિશ્ચિત માલ કે ભવિષ્યનો માલ વર્ણનથી વેચવાનો કરાર કરવામાં આવ્યો હોય ત્યારે વેચનાર ખરીદનારની સંમતિથી કે ઉલટું ખરીદનાર વેચનારની સંમતિથી તે વર્ણનનો માલ સોંપણી પાત્ર સ્થિતિમાં કરાર પરત્વે બિનશરતી ફાળવે ત્યારે, કેવી રીતના ફાળવણી કરવાની છે? બિનશરતી ફાળવણી કરવાની છે, માલની માલિકી ખરીદનારને ત્યારે જ મળશે. ચાર મુદ્દા તમારે માઇન્ડમાં રાખવાના આની અંદર. અ બ ક ડ. વર્ણનથી માલ વેચવાનો કરાર કરવામાં આવતો હોય, એ નિશ્ચિત માલ હોય કે ભવિષ્યનો માલ હોય, ત્યારે સંમતિ લેવાની છે એકબીજાની, કા ખરીદનાર વેચનારની સંમતિ લેશે, કા વેચનાર ખરીદનારની સંમતિ લેશે. એટલે મુખ્ય મુદ્દો છે સંમતિ લેવાની છે, પરસ્પર સંમતિ લેવાની છે, બંને પક્ષકારો એકબીજાની સંમતિ લેવાની છે કે માલ હું છૂટો પાડીને તમને મોકલું કે તમે માલ છૂટો પાડીને લઈ જાઓ છો, બોલો. આવી રીતના એકબીજાની સંમતિ લેવાની છે, જેને આપણે પરસ્પર સંમતિ કહીએ છીએ. અને જે માલ નું વર્ણન કરવામાં આવ્યું છે તે માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોવો જોઈએ, અને પક્ષકારે બિનશરતી ફાળવણી કરવાની છે, એટલે કોઈ શરત હોવી જોઈએ નહીં. વેચનારે કોઈ શરત મૂકવાની નથી, વેચનાર શું ખરીદનારે પણ કોઈ શરત મૂકવાની નથી. ત્યારે જ આટલા સંજોગો ઊભા થશે ત્યારે જ આપણે કહી શકીએ છીએ કે ખરીદનારને માલની માલિકી મળશે. આવી સંમતિ વ્યક્ત કે ગર્ભિત હોઈ શકે, આવી સંમતિ માલ ફાળવ્યા પહેલા આપી શકાય કે તે પછી પણ આપી શકાય છે. માલની ફાળવણી કરતા પહેલા સંમતિ લઈ લેવામાં આવે એકબીજાની, અથવા માલની ફાળવણી કરતી વખતે પણ હોઈ શકે છે, અથવા પાછળથી પણ આવી સંમતિ લેવી હોય તો લઈ શકાય છે. આવી સંમતિ વ્યક્ત રીતે થઈ શકે છે અથવા ગર્ભિત રીતે હોઈ શકે છે. તો મિત્રો, આમ અનિશ્ચિત માલ તેમજ ભવિષ્યનો માલ વર્ણનથી વેચવાનો કરાર હોય ત્યારે માલની માલિકી ખરીદનારને ક્યારે મળે તે અંગે આ કલમમાં જોગવાઈ છે.
તે મુજબ તે વર્ણનનો માલ સોંપણી પાત્ર સ્થિતિમાં કરાર માટે અલગ પાડવો જોઈએ. માલની અનિશ્ચિતમાંથી નિશ્ચિત કરવાનો છે પહેલી પ્રક્રિયા એ જ છે. જે વર્ણનનો માલ કરવા કહેવામાં આવ્યો હોય તે વર્ણનના માલને અનિશ્ચિતમાંથી નિશ્ચિત કરવાનો છે. ત્યારબાદ એ ચેક કરવાનું છે કે બંને પક્ષકારો એકબીજાની સંમતિ લીધી છે કે કેમ, એને છૂટો પાડવા માટે, માલને છૂટો પાડવા માટે. પ્લસ તેવો માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોવો જોઈએ અને તેની ફાળવણી અલગ કરવામાં આવી છે, કરાર માટે અલગ ફાળવવામાં આવ્યો છે એટલે તેની ફાળવણી થવી જોઈએ. આવી ફાળવણી પાછી બિનશરતી હોવી એવું પણ આપણે જોગવાઈની અંદર જોઈ ગયા. તો આવી ફાળવણી વેચનાર કરી શકે, આવી ફાળવણી કરવાનો અધિકાર કોને છે? બેમાંથી કોઈ પણ એક પક્ષકાર ફાળવણી કરી શકે છે. માલની 100 ડબ્બામાંથી તમે 10 ડબ્બા જાતે છૂટા પાડો ખરીદનાર તરીકે, અથવા વેચનાર એ 100 ડબ્બામાંથી 10 ડબ્બા તમને છૂટા પાડીને, તેલના ડબ્બા છૂટા પાડીને આપી દે. વેચનારની વખારમાં માની લો 1000 ડબ્બા પડ્યા હોય તો 1000 ડબ્બામાંથી તમે 10 ડબ્બા તેલના ઘરે ભરાવા માંગતા હોય સિઝનમાં, તો એ 10 ડબ્બા કાન એ 10 ડબ્બાની ફાળવણી કા વેચનાર તમને કરશે, અથવા તમે વેચનાર સમક્ષ વેચનારની સંમતિ લઈને એ 10 ડબ્બા તમે પોતે જાતે પણ છૂટા પાડીને તેની સોંપણી લઈ શકો છો. પણ શરતો ધ્યાનમાં રાખવાની છે. બંને પક્ષકારે એકબીજાની સંમતિ લેવાની છે. માલ સોંપણી પાત્ર સ્થિતિમાં હોવો જોઈએ. જે વર્ણનનો માલ માંગ્યો છે, ભાઈ તેલ રાજમોતી રિફાઇન્ડ ઓઇલ જોઈએ, સિંગ તેલ જોઈએ, તો એ જ માલ મળવો જોઈએ. બીજો માલ મળશે તો ચાલશે નહીં. એટલે એ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે પક્ષકારો. તો ફાળવણી કરવાનો અધિકાર બેમાંથી કોઈ પણ એક પક્ષકારને છે. પણ પક્ષકારે શું કરવાનું છે? વેચનાર જો ફાળવણી કરે તો તેને ખરીદનારની સંમતિ લેવી જોઈએ, અને જો ખરીદનાર ફાળવણી કરે તો ખરીદનારે વેચનારની સંમતિ લેવી જોઈએ. અને હવે જે મુખ્ય મુદ્દો છે, આ કલમ 23(1)ની ચર્ચા આપણે કરી છે. 23(2)માં શું હશે? તો 23(2)માં આનો ઉલ્લેખ ડિટેલમાં કરવામાં આવ્યો છે કે આવી ફાળવણી બિનશરતી હોવી જોઈએ. એ બિનશરતી ફાળવણી એટલે શું? એની સમજણ કલમ 23(2)માં આપી છે કે ક્યારે ફાળવણી બિનશરતી કહેવાય. તો હવે આપણે 23(2)નું સમજશું. આ એક ઉદાહરણ, પછી આપણે 23(2) પર આવીએ. મિત્રો, આ પણ એક સરસ મજાનો કેસ છે. રોડ વર્સિસ થ્રોટિસ. તો થ્રોટિસ અને રોડનો આ કેસ સમજીએ. સરસ મજાનો કેસ છે. એક કેસમાં વેચનારના ગોડાઉનમાં રહેલી ખાંડ પૈકી 56 ફીટ ખાંડનું વેચાણ થયું. તો વેચનારના ગોડાઉનમાં 56 ફીટ ખાંડનું વેચાણ થયું છે, જેમાંથી 40 ફીટ ખાંડ ભરવામાં આવી અને ખરીદનાર તે લઈ ગયો. એટલે 56 માંથી 40 ફીટ ની સોંપણી થઈ ગઈ છે. એટલે 40 ફીટ જે હતા ખાંડના તે સોંપણી પાત્ર સ્થિતિમાં હતા. તે જ વર્ણનનો માલ હતો, તે સોંપણી પાત્ર સ્થિતિમાં હતો અને તેની સોંપણી થઈ ગઈ છે. એટલે અંશતઃ માલ મળ્યો છે. અત્યારે તો આવી વાત થાય છે. પાછળથી બાકીની 56 ફીટ ખાંડ ભરવામાં આવી અને ખરીદનારને તેની જાણ કરવામાં આવી. આ અગત્યનો છે. માલ સોંપણી પાત્ર સ્થિતિમાં ન હતો પણ તેને સોંપણી પાત્ર સ્થિતિમાં ફેરવ્યો. જેવી રીતના જ પીપ તૈયાર થયા, અગત્યની બાબત અહીંયા આવે છે. ખરીદનારને તેની જાણ કરવામાં આવી. ખરીદનારને જેવી રીતના જ જાણ કરવામાં આવે તે જ સમયે માલની માલિકીની ફેરબદલી થઈ જાય છે. માલ તૈયાર થાય, વેચનાર માલ તૈયાર કરે, તેને સોંપણી પાત્ર સ્થિતિમાં મૂકે અને તે જેવી રીતના સોંપણી પાત્ર સ્થિતિમાં માલ ફેરવાય છે. વેચનારની ફરજ એ છે કે ખરીદનારને જાણ કરે કે તમારો માલ તૈયાર છે, તમે માલ લઈ જશો કે હું મોકલાવું. આ જાણ થઈ જવું જોઈએ. જેવી રીતના જ ખરીદનારને માલની સોંપણી પાત્ર સ્થિતિમાં આવી ગયો છે એ જાણ થાય છે, માલની માલિકીની ફેરબદલી થઈ જાય છે. માલની માલિકીની ફેરબદલી થાય એટલે જોખમ હવે ખરીદનારનું ગણાય. એટલે ખરીદનારને વહેલી તકે માલ મેળવી લેવો જોઈએ. કોઈ ઘટના ઘટશે તો તેનો જવાબદાર નહીં તો ખરીદનાર ગણાશે, ભલે માલનો કબજો વેચનાર પાસે હોય તો પણ. ખરીદનારે તે ઉપાડી જવાનું વચન આપ્યું. જાણ કરવામાં આવી, ખરીદનારે કીધું કે સાહેબ હું માલ લઈ જઈશ, વેચનારને કહ્યું. પરંતુ તેમ કરી શકે તે પહેલા માલ નાશ પામ્યો. હજી તો એ માલ લેવા આવે તે પહેલા ઘટના ઘટી.
માલ નાશ પામ્યો, કદાચ પૂર આવ્યું હોય અથવા આગ લાગી હોય, જે માલ હતો તે નાશ પામ્યો. અદાલતે ઠરાવ્યું કે જ્યારે માલનો નાશ થયો ત્યારે માલિકીની ફેરબદલી ખરીદનારને થઈ ચૂકી હતી. અદાલતે શું ઠરાવ્યું? માલની માલિકીની ફેરબદલી ખરીદનારને થઈ ચૂકી હતી એટલે ખરીદનાર તેનો માલિક છે, અને નુકસાન કોણ ભોગવશે? તે નુકસાન ખરીદનારે ભોગવવું પડે. તો ખૂબ અગત્યનો મુદ્દો છે. મેં તમને કીધેલું તેમ અગાઉ, માલ કોનો, માલિકી કોની અને જોખમ કોનું, નુકસાન કોણ ભોગવશે, આ જ ચર્ચાનો વિષય છે. કયા સમયે માલની માલિકીની ફેરબદલી થાય છે અને એ નુકસાન ભોગવવાની જવાબદારી કોની હશે, તે દરેક સંજોગોના આધારે, દરેક કેસના આધારે આવી રીતના નક્કી કરવામાં આવે છે. હવે મિત્રો, કલમ 23-2 પર આવીએ. કલમ 23-1ની ચર્ચા આપણે કરી ગયા, હવે કલમ 23-2 પર આવીએ. 23-1ની અંદર કઈ બાબતો હતી? વર્ણનથી કરેલ માલની પરસ્પર સંમતિથી આપણે બિનશરતી ફાળવણી કરવાની ચર્ચા કરી ગયા. તેની અંદર જે અગત્યનો મુદ્દો હતો તે હતો કે બિનશરતી ફાળવણી ક્યારે કહેવાય, તેની ચર્ચા કલમ 23-2ની અંદર કરવામાં આવી છે. એટલે હવે ત્રીજા નિયમ પર આવીએ છીએ. ત્રણ નિયમોની ચર્ચા કરવાની તમારે, અનિશ્ચિત માલનો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે, અનિશ્ચિત માલના માલિકી હકની ફેરબદલીનો જ્યારે તમને પ્રશ્ન પૂછ્યો હોય, તેના નિયમો પૂછ્યા હોય, તેની અંદર તમારે ત્રણ કલમની ચર્ચા કરવાની છે. કલમ 18, કલમ 23-1 અને કલમ 23-2ની તમારે વિસ્તૃત ચર્ચા કરવાની છે મિત્રો. તો હવે કલમ 23-2ની અંદર શેની ચર્ચા છે તે જોઈએ. વેચનારે બિનશરતી ફાળવણી કરેલી ક્યારે કહેવાય તે અંગે સમજૂતી આપવામાં આવી છે. તો તે સમજૂતી હવે સમજીએ કે ક્યારે બિનશરતી ફાળવણી વેચનારે કરેલી કહેવાય. કે જ્યારે કરાર ખરીદનારને માલ સોંપે, આ પહેલી સિચ્યુએશન છે. જ્યારે કરાર હેઠળ વેચનાર ખરીદનારને માલ સોંપે, ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે માલ સોંપે, અથવા ખરીદનારને તે પહોંચાડવા માલવાહકને કે અન્ય બેલીને સોંપે, પછી તેનું નામ ખરીદનારને જણાવ્યું હોય કે ન હોય, એટલે કોઈ થર્ડ પાર્ટીની મદદથી માલની સોંપણી કરવાની વાત ચાલે છે. ખરીદનારને તે પહોંચાડવા માલવાહકને કે અન્ય બેલીને સોંપે, પછી ભલે તેનું નામ ખરીદનારે જણાવ્યું હોય કે ન હોય, આ બ્રેકેટમાં છે. બરાબર છે કે માલ કેવી રીતના મોકલવાનું છે, કયા માલવાહક જોડે મોકલાવવાનું છે, કયા ટ્રાન્સપોર્ટમાં મોકલવાનું છે, કયા નામના બેલીને આપવાનું છે, એવું જણાવવામાં આવ્યું હોય કે ન આવ્યું હોય, પછી તેનું નામ ખરીદનારે જણાવ્યું હોય કે ન હોય, એટલે કે માલવાહક, કયા માલવાહક જોડે માલ મોકલવાનો છે કે કયા બેલી જોડે માલ મોકલવાનો છે, એટલે કઈ, કયા મિડલમેન, થર્ડ પાર્ટી કઈ છે જેના થકી માલ મોકલાવાનો છે, એવું કદાચ ખરીદનારે જણાવ્યું પણ હોય ને ન પણ જણાવ્યું હોય. જણાવ્યું હોય તો વેચનારે એવી રીતના માલની સોંપણી કરવાની છે ખરીદનારને, ન જણાવ્યું હોય તો પછી વેચનાર પોતાના આધારે કોઈ પણ મિડલમેન, એટલે કે માલવાહક અથવા બેલી અથવા થર્ડ પાર્ટી આપણે કહી શકીએ, તેના થકી માલ મોકલાવી શકે છે. અને માલનો નિકાલ કરવાનો હક, સૌથી અગત્યનો મુદ્દો, માલનો નિકાલ કરવાનો હક અનામત નહીં રાખવામાં રાખે ત્યારે એક અધિકાર હોય છે વેચનાર પાસે. આ અધિકારનો ઉપયોગ એ વેચનાર ન કરે તો જ આપણે કહી શકીએ છીએ કે માલની કરાર, વેચનારે માલની કરાર પરત્વે બિનશરતી ફાળવણી કરી છે એમ કહેવાય. એટલે બિનશરતી ફાળવણી વેચનારના આધારે ચર્ચામાં અહીંયા આવે છે કે જ્યારે કરાર પ્રત્યક્ષ રીતે, માલની સોંપણી વેચનાર ખરીદનારને પ્રત્યક્ષ રીતે આપે છે, અથવા એવું બની શકે કે કોઈ માલવાહક કે બેલી થકી, એટલે કે કોઈ થર્ડ પાર્ટીની મદદથી ખરીદનારને માલની સોંપણી કરવામાં આવે, અને તેની સાથે સાથે માલનો નિકાલ કરવાનો જે અધિકાર છે તે વેચનાર અનામત નહીં રાખે ત્યારે અહીં આવા સંજોગોમાં માલની કરાર પરત્વે કેવી ફાળવણી થઈ છે મિત્રો? બિનશરતી ફાળવણી થઈ છે ત્યારે જ ગણાશે.
હવે માલનો નિકાલ કરવાનો હક અનામત નહીં રાખીએ એટલે શું? એક સૌથી અગત્યનો મુદ્દો છે. માની લો કે એક્સ નામના વેચનારે વાય નામના ખરીદનારને માલ મોકલવાનો છે. હવે જે વેચનાર છે, એક્સ નામની વ્યક્તિ વેચનાર છે, તે સુરતની વ્યક્તિ હોય અને વાય નામની જે વ્યક્તિ છે જેને માલ મોકલવાનો છે તે માની લઈએ આપણે દિલ્હીની પાર્ટી છે. હવે એને ટ્રાન્સપોર્ટ થકી માલ મોકલવાનો છે, બરાબર છે? તો માલવાહકને માલ આપવામાં આવશે, એટલે કે ટ્રાન્સપોર્ટવાળાને માલ આપવામાં આવશે, અને ટ્રાન્સપોર્ટમાં માલ ચડાવ્યો. કોણે ચડાવ્યો? વેચનારે. હવે ટ્રાન્સપોર્ટમાં માલ ચડાવવામાં આવે એટલે ત્યાં રસીદ બનાવવામાં આવે, ટ્રાન્સપોર્ટની રસીદ, જેને બિલ્ટી કહેવાય. હવે જે રસીદ છે તે રસીદની ઉપર કોનું નામ લખવામાં આવે છે તે સમજવાનો મુદ્દો છે. કોના નામનો ઉલ્લેખ કરવામાં આવે? જો વેચનાર પોતાનું નામ લખે એ રસીદ પર, તો તેણે શું કર્યું છે? માલનો નિકાલ કરવાનો હક અનામત રાખ્યો છે એમ માનવામાં આવશે. એને આ અધિકારનો ઉપયોગ કર્યો છે. વેચનાર જો રસીદ પર પોતાનું નામ લખાવે, એનો મતલબ એમ છે કે જ્યાં સુધી માલ ખરીદનારને મળે નહીં ત્યાં સુધી માલનો માલિક વેચનાર છે. અથવા પોતાનું નામ લખીને બ્રેકેટમાં એક ત્યાં હુકુમ લખાવે કે વેચનાર જ્યાં સુધી હુકુમ ન કરે ત્યાં સુધી ખરીદનારને માલની સોંપણી કરવાની નથી, આવો ઉલ્લેખ પણ કરાવી શકે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે વેચનાર જો પોતાના નામે આવી રીતના રસીદ બનાવે, માલ ચડાવે ટ્રાન્સપોર્ટ પર, તો ત્યાં તેને આ માલનો નિકાલ કરવાનો અધિકાર અનામત રાખ્યો છે એમ કહેવાય. આ પહેલી સિચ્યુએશન, જ્યારે વેચનાર પોતાના નામનો ઉલ્લેખ રસીદ પર કરાવે, પોતાના નામની રસીદ ફડાવે. બીજી સિચ્યુએશન શું હોઈ શકે? બીજી સિચ્યુએશન એવી છે મિત્રો આની અંદર કે જ્યારે માલ ટ્રાન્સપોર્ટમાં ચડાવવામાં આવે ત્યારે વેચનાર ખરીદનારનો નામનો ઉલ્લેખ કરે, એટલે કે રસીદ ખરીદનારના નામ પર ફાડે, એના નામે ટ્રાન્સપોર્ટમાં માલ ચડાવે, તો ત્યાં એમ કહી શકાય છે કે માલનો નિકાલ કરવાનો હક વેચનારે અનામત નથી રાખ્યો. જ્યારે એ માલના નિકાલનો હક વેચનાર અનામત ન રાખે, એટલે કે ખરીદનારના નામની રસીદ બનાવે, ત્યારે બિનશરતી ફાળવણી થઈ છે એવું કહેવામાં આવે છે. એટલે જે વખતે માલ ટ્રાન્સપોર્ટમાં ચડાવ્યો અને રસીદ ખરીદનારના નામે ફાળવવામાં આવી હોય, બનાવવામાં આવી હોય, તે જ વખતે માલની માલિકીની ફેરબદલી થઈ ગઈ છે, માલની ફાળવણી થઈ ગઈ છે અને બિનશરતી ફાળવણી થઈ છે. વેચનારે પોતાનો હક જતો કર્યો છે, તેને માલના નિકાલનો અધિકારનો ઉપયોગ કર્યો નથી, અનામત રાખ્યો નથી, રિઝર્વમાં રાખ્યો નથી, એને આ પોતાનો આ અધિકાર જતો કર્યો છે. એટલે માલનો માલિક જેવી રીતના ટ્રાન્સપોર્ટમાં માલ ચડી ગયો, રસીદ બની ગઈ, તે જ વખતે માલની માલિકીની ફેરબદલી થઈ ગઈ છે અને ખરીદનાર ત્યાં માલનો માલિક બની ગયો છે. આટલી વિસ્તૃત ચર્ચા આની અંદર થઈ શકે છે. આટલા જ મુદ્દાની, આટલો અગત્યનો મુદ્દો છે કે માલની માલિકી કોની અને બિનશરતી ફાળવણી ક્યારે કહેવાય. તો બિનશરતી ફાળવણી આટલા સંજોગોમાં છે જ્યારે દૂરગામી માલ મોકલવાનો હોય, કોઈક મિડલમેન થકી અથવા થર્ડ પાર્ટી થકી માલ મોકલવાનો હોય, તો તેની અંદર જે મુખ્ય બાબત છે તે આ જ છે. શું વેચનારે પોતાના માલના નિકાલના કરવાનો હક અનામત રાખ્યો છે કે નથી રાખ્યો? જો એને માલનો નિકાલ કરવાનો અધિકાર અનામત રાખ્યો હોય તો ત્યાં બિનશરતી ફાળવણી થઈ નથી. એટલે કહેવાનો અર્થ એ થાય છે કે ખરીદનારને માલની માલિકી મળતી નથી જો આ હકનો ઉપયોગ વેચનાર કરે તો. જો આ હકનો ઉપયોગ વેચનાર ન કરે તો જ ખરીદનારને માલની માલિકી મળશે અને એ માલની માલિકી બિનશરતી, એ માલની જે ફાળવણી થઈ છે તે બિનશરતી ફાળવણી થઈ છે એવું ગણવામાં આવશે. જે મેં હમણાં તમારી સાથે વિસ્તૃત ચર્ચા કરી તે જ હવે અહીંયા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ વેપારીએ માલ ખરીદ્યો હોય અને વેચનારે કરિયર મારફતે, એટલે કે માલવાહક મારફતે મોકલવો એમ નક્કી થયું હોય, ત્યારે વેચનાર ગમે તે વાહક મારફતે માલ મોકલશે અથવા મોકલાવી શકશે. માલ મોકલવાની વાત છે, માલ મોકલવા માટે આપણે કોઈ પણ મિડલમેનનો, એટલે કે માલવાહકનો ઉપયોગ કરી શકીએ છીએ.
જો ખરીદનારે કોઈક માલવાહકનો નામનો ઉલ્લેખ કર્યો હોય તો એને અનુકૂળ રહે તો આપણે એવા જ વાહક જોડે માલ મોકલાવવો જોઈએ, એવા જ મિડલમેન જોડે માલ મોકલાવવો જોઈએ કે ખરીદનારને જરાક સરળતા રહે માલની પ્રાપ્તિ કરવા માટે. અથવા જો નામનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય કે કયા વાહક જોડે માલ મોકલાવવાનો છે, તો વેચનાર પોતાના આધારે માલ મોકલાવી શકે છે ગમે તે વાહક જોડે. જે સમયે માલ વાહકને સોંપવામાં આવે છે, સમય આવ્યો, કયા સમયે માલના માલિકીની ફેરબદલી થાય છે, જે સમયે વાહકને સોંપવામાં આવે, માલ વાહકને સોંપવામાં આવે તે સમયે જ માલની માલિકીની ફેરબદલી થાય છે અને ખરીદનાર તેનો માલિક બની જાય છે. આ અગત્યની બાબત બને છે. એટલે વાહકને માલ સોંપ્યો એ ખરીદનારને માલ સોંપ્યા બરાબર ગણાશે, એટલે ખરીદનાર તરત જ માલિક બની જશે વાહકને માલ સોંપવામાં આવે એવી જ રીતે. એટલે હવે શું ગણાશે, જે મિડલમેન છે, વાહક છે, તે ખરીદનારનો એજન્ટ બની જાય છે એવું માનવામાં આવશે, અને ખરીદનાર તે માલનો માલિક છે એટલે કે પ્રિન્સિપાલ છે. એટલે વાહક અને ખરીદનાર વચ્ચે કેવો સંબંધ ઊભો થઈ જાય છે, કયો સંબંધ ઉપસ્થિત થાય છે, વાહક તે ખરીદનારનો એજન્ટ બની જાય છે એટલે ખરીદનાર તેનો માલિક એટલે કે પ્રિન્સિપાલ પ્રધાન કરતા બની જાય છે. ખાસ ધ્યાન રાખજો, ઉપરની જોગવાઈ મુજબ જ્યારે વેચનાર માલનો નિકાલ કરવાનો હક અનામત રાખે, જેની આપણે ચર્ચા કરી જ ગયા છે, જ્યારે વેચનાર માલનો નિકાલ કરવાનો હક અનામત રાખે તો માલિકીની ફેરબદલી થતી નથી, એની ચર્ચા આપણે કરી. જો આ અધિકારનો ઉપયોગ વેચનાર કરે તો ત્યાં ખરીદનારને માલની માલિકી મળતી નથી. આ અધિકારનો ઉપયોગ જતો કરે, આ હકને અનામત રાખવામાં ન આવે વેચનાર થકી, તો ત્યારે જ માલની માલિકીની ફેરબદલી ખરીદનારને મળશે. આ એક અગત્યનો મુદ્દો છે આ ચર્ચાની અંદર.